મોહન ગામી ડેલી રાશિફળની મુજરાટી રાશિફળ 10 જૂન 2024 શનિદેવની કૃપાથી શનિવાર આ 5 રાશિઓ માટે અદ્ભુત રહેશે. તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. આજે ચંદ્ર શનિની રાશિ કુંભ રાશિ સાથે સંચાર કરતો હોવાથી અને મંગળ અને શુક્રનો સંયોગ કર્ક રાશિમાં રહેતો હોવાથી તુલા અને મીન રાશિને લાભ થશે. જાણો તમારી રાશિનું રાશિફળ શું કહી રહ્યું છે. આજે 10 જૂન શનિવારે ચંદ્ર શનિની રાશિ કુંભ રાશિમાં શનિ સાથે સંચાર કરશે, જ્યારે આજે મંગળ અને શુક્રનો સંયોગ ચંદ્રની રાશિ કર્ક રાશિમાં રહેશે. આ ગ્રહોની સ્થિતિ વચ્ચે તુલા અને મીન રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક રીતે લાભદાયી રહેશે. પરંતુ વૃષભ રાશિના જાતકોએ આજે આર્થિક બાબતોમાં સાવધાની રાખવી પડશે, નહીંતર તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ જ્યોતિષી ગણતરી મુજબ આજે તમારા તારા શું કહે છે, તમારો આજનો દિવસ કેવો રહેશે. એક, મેષ રાશિના જાતકો નામ અક્ષર અલ અને ઈ. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો અશાંત રહેવાનો છે. પરિવારમાં અહંકારના ક્લેશને કારણે વાતાવરણ પ્રદૂષિત થશે. તેમની ઈચ્છા વિરુદ્ધ પણ ભાઈ બહેન વચ્ચે અણબનાવ થવાની સંભાવના છે. આજે ઉતાવળમાં કોઈની જવાબદારી ન લો, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કાર્યક્ષેત્રમાં ઉતાવળથી લીધેલા ખોટા ઘંશીઓથી પણ નુકસાન થશે. આજે સરકારી કામ ન કરો, પૈસા અને સમયનો વ્યય થશે. જરૂરિયાત મુજબ ખર્ચ કરો. માનસિક અશાંતિની અસર સ્વાસ્થ્ય પર પણ જોવા મળશે. થોડી મહેનતથી થાક વધુ રહેશે. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો. બે, વૃષભ રાશિના જાતકો નામ અક્ષર બ વ અને ઓ. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર અને ફળદાયી રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં બપોર સુધી જ સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. ત્યારપછી ધીરે ધીરે વિક્ષેપ આવવાથી પૈસાનો પ્રવાહ પણ બંધ થઈ જશે. આજે રોકાણ કરવાનું ટાળો, નહીં તો તમે ફસાઈ શકો છો. આજે વિરોધીઓ તમારી કોઈ એક ભૂલની રાહ જોઈ રહ્યા છે. દિવસભર સંયમ અને સમજદારી બતાવો. પ્રેમ સંબંધોમાં નજીક હોવાને કારણે મન શાંત રહેશે. કેટલાક જૂના વિવાદોને કારણે ઘરમાં તાલમેલનો અભાવ રહેશે અને ઘરેલુ કામોમાં સહકાર પણ ઓછો રહેશે, પરંતુ જાહેર ક્ષેત્રમાં પૂછ્યા વગર સલાહ અને મદદ આપવા તૈયાર રહેશો. આજે ભાગ્ય 63% તમારા પક્ષમાં રહેશે. દરરોજ સંકટનાશન ગણેશ સ્તોત્ર નો પાઠ કરો. 3, મિથુન રાશિના જાતકો નામ અક્ષર ક છ અને ઘ. મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ ઘણી લાભદાયક તકો લઈને આવવાનો છે, પરંતુ આળસને કારણે તમે તેમને ગંભીરતાથી ધ્યાનમાં લઈ શકશો નહીં. એટલા માટે આજે શક્ય છે કે તમારે અપેક્ષા કરતા ઓછા ભાવે સમાધાન કરવું પડશે. ગુપ્ત દુશ્મનો તમને નુકસાન પહોંચાડવાના તમામ શક્ય પ્રયાસો કરશે. જાણે અજાણે તેઓ ભવિષ્યમાં વિપરીત અસર આપી શકે છે. સાવચેત રહો. સુવિધાઓ પર વધુ પડતા ખર્ચને કારણે આર્થિક સંતુલન બગડી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું સારું નથી. પેટ ખરાબ થવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. ઘરમાં શાંતિ રહેશે, છતાં જે લોકો વધારે બોલવાનું ટાળે છે તેઓ સાચી વાતનું ખોટું અર્થઘટન કરીને ઝઘડો કરશે. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો. 4, કર્ક રાશિના જાતકો નામ અક્ષર ડ અને હ. કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે. એટલા માટે આજે તમે જે ઈચ્છો છો તે કરવામાં સફળ રહેશો. દિવસના પહેલા ભાગમાં માનસિક રમતિયાળતા રહેશે. બાલિશ કૃત્યો પરિવારના સભ્યોને હસાવશે. કાર્યક્ષેત્રમાં સખત મહેનત કરવી પડશે, પરંતુ સકારાત્મક પરિણામ પણ મળશે. નજીકના ભવિષ્યમાં વિદેશી વસ્તુઓના વેપાર અથવા શેર સંબંધિત વ્યવસાયમાં રોકાણ નફાકારક રહેશે. મહિલાઓના સહયોગથી પ્રગતિનો માર્ગ ખુલશે. લેવડ દેવડમાં વધુ સાવધાની રાખો. વડીલોપાર્જિત મિલકતની વહેંચણી કે ઘરની અન્ય સમસ્યાઓને લઈને પરસ્પર ચર્ચા થઈ શકે છે. સંતાન તરફથી તમને સુખ મળશે. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો. 5, સિંહ રાશિના જાતકો નામ અક્ષર મ અને ટ. સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. આજે કોઈ સરકારી વ્યક્તિના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો, તેમજ આજે તમારે કોઈની મદદ કરવી પડી શકે છે. અનૈતિક કાર્યો પણ ધ્યાન આકર્ષિત કરશે, પરંતુ તેમનાથી અંતર રાખો.
આજે પણ વાદ વિવાદની સાથે બદનામીની પ્રબળ શક્યતાઓ છે. નોકરિયાત લોકો તેમના કામથી અસંતુષ્ટ રહે છે, પરંતુ અધિકારીઓ અથવા સહકર્મીઓ હજુ પણ કોઈને કોઈ છટવારી શોધી કાઢશે, જે ગુસ્સો અને થોડી વાદ વિવાદનું કારણ બનશે. અધિકારીઓની થોડી ક્ષતિ હંગામો મચાવી શકે છે. પરિવારમાં કેટલાક ઉતાર ચઢાવ પછી આજે સ્થિતિ નિયંત્રણમાં રહે છે. આજે ભાગ્ય 67% તમારા પક્ષમાં રહે છે. ગણપતિને દુર્વા અર્પણ કરો. છ કન્યા રાશિના જાતકો નામ અક્ષર કઠ અને કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ગઈકાલ કરતા ઘણો સારો રહેશે. આજે તમે નૈતિક રીતે કામ કરવાનું પસંદ કરશો. તમને પૈસા મળે કે ન મળે, માન સન્માનમાં ચોક્કસ વધારો થશે. સામાજિક કાર્યોમાં વધુ સમય આપશે. ધાર્મિક ક્ષેત્રે દાનની તકો પણ મળશે. જ્યોતિષ કે તંત્ર મંત્ર આધ્યાત્મિકતાના ઊંડા રહસ્યો જાણવા ઉત્સુક હશે. સાંજે અચાનક ધન લાભ થવાથી ઉત્સાહ વધશે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ અને નોકરોના મનસ્વી વર્તનને કારણે થોડી અસુવિધા થઈ શકે છે. પતિ પત્ની વચ્ચેના કેટલાક મતભેદો સિવાય ઘરમાં શાંતિ રહેશે. આજે તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. આજે ભાગ્ય 76% તમારા પક્ષમાં રહે છે. શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો. 7 તુલા રાશિના જાતકો નામ અક્ષર અને તત્. તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે. કોઈ પણ પ્રતિષ્ઠિત સંસ્થા અથવા સરકારી ક્ષેત્ર પાસેથી લાભદાયી કાર્ય કરાર મેળવી શકાય છે. વિરોધીને શાંત રાખવાથી સફળતા મળશે. પારિવારિક વાતાવરણ અશાંત રહે છે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર ખર્ચ કરવો પડશે. વધુ પડતી દોડધામના કારણે જરૂરી કાર્યોમાં વિલંબ થશે, પરંતુ નુકસાનથી બચી શકશો. આજે કોઈ પણ કામમાં આળસ ન કરો, નહીં તો ભવિષ્યમાં તેની અસર જોવા મળશે. આજે કરેલા કામનું પુનરાવર્તન બહુ જલ્દી જોવા મળશે. તમે જે વર્તન કરો છો તે તમારી સાથે થશે, માટે દરેક સાથે પ્રેમથી વર્તો. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહે છે. કીડીઓ માટે લોટ રેડવો. 8 વૃશ્ચિક રાશિના જાતકો નામ અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના લોકો માટે કાર્યક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓ સિવાય આજનો દિવસ અન્ય તમામ કાર્યો માટે શુભ રહેશે. ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે, પરંતુ વ્યસ્તતાને કારણે યોગ્ય સમય આપી શકશો નહીં. ધંધાના સ્થળે અધિકારીઓ ખુશ રહેશે, પરંતુ નોકર કે સહકર્મચારીઓના મનસ્વી વર્તનને કારણે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. બપોર સુધી ધન પ્રાપ્તિના પ્રયાસોમાં સફળતા મળશે, પરંતુ તે અધવચ્ચે જ રહેશે. વેપારી વર્ગ કાર્યક્ષેત્રમાં વિસ્તરણની યોજના બનાવશે, પરંતુ આજે તેની સફળતા શંકાસ્પદ રહેશે. સાંજના સમયે પરિવારના સભ્યો સાથે શાંતિપૂર્વક સમય પસાર થશે. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે, પરંતુ કોઈ નાની બીમારીના કારણે આપોઆપ શાંત થઈ જશે. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહે છે. ગાયોને ગોળ ખવડાવો. 9 ધન રાશિના જાતકો નામ અક્ષર દ અને ઢ. ધન રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ જણાવે છે કે આજે જીવનમાં ઘણી ઉથલપાથલ થવાની છે. બનાવેલી યોજનાઓમાં અડચણો આવશે. પરિવારના કોઈ સભ્યની જીભને કારણે કોઈ નવી સમસ્યા ઊભી થશે. મહિલાઓની જીભ લપસી જવાથી બેસતી વખતે મુશ્કેલીની સ્થિતિ સર્જાશે. બપોર પછી સામાજિક કાર્યક્રમમાં હાજર રહેવાના કારણે પૂર્વ આયોજિત કાર્યક્રમ જાણી જોઈને રદ કરવો પડશે. થોડા સમય માટે જ કામ ધંધામાં અચાનક લાભ થશે, ત્યારબાદ ઉદાસીનતા રહેશે. સ્વાસ્થ્ય લગભગ સામાન્ય રહેશે. ઘરેલુ સુખ સુવિધાઓમાં વધારો થશે. પતિ પત્ની વચ્ચે થોડો મતભેદ રહેશે. સાંજ પછી સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, પછી બેદરકારી ભારે પડી શકે છે. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની પૂજા કરો. 10 મકર રાશિના જાતકો નામ અક્ષર ખ અને જ. મકર રાશિના લોકો માટે આજનો દિવસ થોડી પરેશાની સાથે શરૂ થશે. સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે. હજુ પણ કામકાજમાં ટૂંક સમયમાં કામકાજ શરૂ થશે. સવારે ટૂંકી મુસાફરીની સંભાવના છે, તેનાથી થોડો ફાયદો થશે. ધંધામાં નવા કરાર મળવાની સંભાવના છે. મહિલાઓ આજે પોતાના સંબંધીના ઘરે મળવા જઈ શકે છે. નાણાકીય દૃષ્ટિએ દિવસ મધ્યમ પરંતુ સંતોષકારક રહેશે. રોજિંદા ખર્ચ સરળતાથી પૂરા થશે. અધિકારી વર્ગ સાથે વાતચીત વધવાથી સરકારી કામ આગળ વધશે. સાંજનો સમય બિનજરૂરી ચિંતાઓમાં વેડફાશે. આજે ભાગ્ય 89% તમારા પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો. 11 કુંભ રાશિના જાતકો નામ અક્ષર ગ સ શ અને શ. કુંભ રાશિના લોકો માટે દિવસની શરૂઆતમાં કામકાજ સરળ રીતે થશે. ધન લાભની સંભાવના રહેશે, પરંતુ અચાનક કોઈ મહત્વપૂર્ણ કામ આવતા પહેલા યોજનાને અધવચ્ચે છોડી દેવી.
પડશે. આજે ચોક્કસપણે ધનલાભ થશે, પરંતુ પૈસા આવતા પહેલા માર્ગ બનાવશે. મિત્રો સાથે ગેરવર્તણૂકમાં ખર્ચ થશે, કોઈ અપ્રિય સ્થળની યાત્રા કરવી પડશે અથવા મિત્ર સાથે કામ કરવું પડશે. સાંજે ખર્ચ વધુ થશે. ઘરના સભ્યો ડરના કારણે તમને તેમના મનના રહસ્યો જણાવતા અચકાશે. પરિવારના સભ્યોની તબિયતમાં અચાનક બગાડ થવાને કારણે તમારે સાંજના સમયે ભાગદોડ કરવી પડશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુને બેસનના લાડુ અર્પણ કરો. 12. મીન રાશિના જાતકો નામ અક્ષર દ, ચ, ઝ અને થ. મીન રાશિના લોકો માટે દિવસભર ઘણા બધા શુભ યોગ રહેશે. તમારા વિચારોમાં આત્મવિશ્વાસ અને દયા હશે. તમે બોલ્યા વિના ધર્માદાનું કામ કરશો અને નાના મોટા દરેકના સાથ સહકારથી મુશ્કેલ કામ પણ આસાન થઈ જશે. ખોટા માર્ગે પૈસા કમાવવાનો વિચાર પણ આવશે. તેમાં પહેલા નફો થશે અને પછી પણ થઈ શકે છે. સમજી વિચારીને નિર્ણય લો. બપોર પછી ધનલાભ થવાની સંભાવના છે. આ બેદરકારીને કારણે પણ ટાળી શકાય છે. જોબ પ્રોફેશનલ્સ અને હોલસેલ વેપારીઓ આજે ખુલ્લેઆમ કામ કરી શકશે નહીં. નુકસાન પછી પણ કેટલાક સોદા કરવા પડશે અને તે પછી પણ સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે. આજે ભાગ્ય 92% તમારા પક્ષમાં રહેશે. કીડીઓ માટે લોટ રેડવો. જય બજરંગ બલી. હર હર મહાદેવ.